નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સુરતના કુંભારિયા વિસ્તારમાં લાગી ભીષણ આગ. રઘુવીર સિલિયમ સેન્ટરમાં આગનો બનાવ. મોડી રાત્રે આગ લાગી હોવાથી કોઈ જાનહાનિ નહીં. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો. સુરતમાં રઘુવીર બિલ્ડિંગ મામલે મોટો ખુલાસો. 2014માં અપાયું હતું એનઓસી સર્ટિફિકેટ. કયા આધારે સર્ટિફિકેટ અપાયું તે મોટો સવાલ. સુરતમાં રઘુવીર કોર્પોરેટ ઇમારતમાં લાગી આગ. ફાયર વિભાગની 57 ગાડી ઘટના સ્થળે. 200થી પણ વધુ ફાયરના કર્મચારી લાગ્યા કામે. 3 હાઇડ્રોલિક ક્રેનની મદદ લેવાઈ. સુરતમાં કલાકો બાદ પણ આગ બેકાબુ. ઇમારતમાં 500 દુકાનો આવેલી છે. રાત્રે આગ લાગતા મોટી જાનહાનિ ટળી. જો દિવસે આગ લાગી હોત તો શું થાત તે પ્રશ્ન. રઘુવીર માર્કેટમાં આગના મામલે પાણીના સ્ત્રોત વગર ફાર કામગીરીમાં મુશ્કેલી. મનપાનું વોટરવર્ક ઘટનાસ્થળેથી દૂર હોવાથી પાણી લાવવામાં પડી રહી છે મુશ્કેલી. સુરતની રઘુવીર સિલિયમ બિલ્ડિંગમાં લાગેલી આગ બેકાબુ. આગ કાબુમાં ન આવતા વડોદરાથી એનડીઆરએફની ટીમને સુરત બોલાવાઈ. આગ કાબુમાં આવ્યા બાદ રઘુવીર બિલ્ડિંગ સીલ કરાશે. ફાયર સેફટીને લઈને તકેદારી ન રખાતા બિલ્ડિંગની પરમિશન કરાશે રદ. સુડા ચેરમેન બંછાનિધિ પાનીનું નિવેદન. આગ મામલે ફાયર વિભાગ સવાલોના ઘેરામાં. 70 ફાયર ફાઈટર છતાં પણ આગ હજુ પણ બેકાબુ. અદ્યતન સાધનો અને ફાયર વિભાગનો પૂરતો કાફલો હોવા છતાં આગ બેકાબુ. સુરતમાં બિલ્ડિંગના નીચેના ભાગે પણ લાગી આગ. બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગના કારણે અંદાજે 300 કરોડનું નુકસાન. એનડીઆરએફની ટીમ પણ આગ બુઝાવવા કામે લાગી. અમદાવાદમાં હવે આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગ ડ્રોનની લેશે મદદ. અમદાવાદ માટે ફાયર વિભાગ 5 ડ્રોન ખરીદશે. 45 માર્ચ સુધીની બિલ્ડિંગ પર આગથી મેળવશે કાબુ. અમદાવાદમાં એલિવેશનવાળી અનેક બિલ્ડિંગની ફાયર વિભાગ કરશે તપાસ. તમામ બિલ્ડિંગમાં ફાયર સેફટીની કરાશે તપાસ. જૂનાગઢમાં માળિયા હાટીના પાસે થયેલ અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. ગાડીએ બાઇક ચાલકને લીધો હતો અડફેટે. સારવાર દરમિયાન એકનું મોત. ખેડામાં ડાકોર ઉમરેઠ રોડ પર અકસ્માત. અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત. અન્ય બાળકને સામાન્ય ઇજા. ભરૂચના ટંકારી ભાગોળ વિસ્તારમાં ક્રેન કાર પર પડતા દોડધામ. કાર ચાલકને રેસ્ક્યુ ઓપરેશન કરી અને બહાર કઢાયો. કાર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત. કચ્છમાં નખત્રાણા ગ્રામ પંચાયતની મતગણતરી 19 રાઉન્ડ બાદ પરિણામ આવ્યા સામે. 395 મતથી લીલાબેન વિશ્વજીભાઈ પાંચાણી બન્યા વિજેતા. પાટણ જિલ્લાની 3 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર. આબલિયાસરના સરપંચ આભાજી ઠાકોર 239 મત સાથે વિજેતા. કલ્યાણપુરાના માનસંગજી ઠાકોર 111 મતે વિજેતા. અજીમણાના સરપંચ તરીકે શાંતાબેન દેસાઈ 440 મતે વિજેતા. રાપરમાં વ્રજવાણી ગ્રામ પંચાયતના સરપંચ પદ પર નરસિંહ હરખાભાઈ ચૌધરી 15 મતથી વિજેતા. 1218 મતદારમાંથી 1050 મતદારોએ કર્યું હતું મતદાન. નવા સરપંચને આપ્યા અભિનંદન. ગાંધીનગરમાં ટેટ 2 પાસ ઉમેદવારોના ધરણા. માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માંગ. નાણાં પંચની મંજૂરી છતાં સરકાર નથી કરતી ભરતી. અમદાવાદ એએમસી લાંભા વોર્ડ ઓફિસ ખાતે હલ્લાબોલ. સ્થાનિક લોકોએ સબઝોનલ ઓફિસ સુધી રેલી કાઢી અને દર્શાવ્યો વિરોધ. પ્રાથમિક સુવિધાઓનો અભાવના પગલે સ્થાનિક વિરોધ. મહેસાણામાં ટીબી રોડ વિસ્તારની સોસાયટીના રહીશના ઘરમાં આવતા ગંદા પાણીથી તેઓ પરેશાન. નળમાંથી પાણી વાદળી રંગનું આવ્યું હતું. રોજ અલગ અલગ રંગનું પાણી આવે છે. બનાસકાંઠામાં સ્કૂલ આગળ જ ચક્કાજામ. અકસ્માતમાં બાળક થયો હતો ઘાયલ. છતાં પોલીસની ઢીલી નીતિ સામે રોષ. ધારાસભ્ય અને વાલીઓએ કરી રામધોલ. ઓએનજીસી ભરતી મામલે ઉમેદવારોનો હોબાળો. ડોક્યુમેન્ટેશન પ્રક્રિયા સામે વિરોધ. ડોમિસાઇલ માંગવા મામલે ઓનલાઈન અરજી દરમિયાન નિયમોની ચોખવટ નહીં. ઓએનજીસી સામે હાઈકોર્ટમાં જશે ઉમેદવાર. મોરબીના હળવદમાં ખેડૂતોએ પાક વીમા મુદ્દે આપ્યું આવેદનપત્ર. પાક વીમાની પ્રીમિયમ ભર્યું છતાં પણ પાક વીમો નહીં મળતા આવેદનપત્ર. હળવદમાં પાક વીમા મુદ્દે ખેડૂતો આક્રમક મૂડમાં. અરવલ્લીના સાયરામાં સગીરાના મૃત્યુ કેસમાં ભાજપના જ ધારાસભ્ય આવ્યા મેદાને. ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડની આગેવાનીમાં ગૃહપ્રધાન પ્રદીપસિંહને આવેદનપત્ર આપી અને ન્યાયની કરી માંગ.
સારિયામાં સગીરાના મૃત્યુ કેસ મામલે બોલ્યા જેઠા ભરવાડ. કહ્યું, મારા મતે દીકરી સાથે જે થયું તે ખોટું થયું, પરંતુ દીકરીના પિતા સમાજના દબાણમાં કરી રહ્યા છે કાર્યવાહી. આ કેસની અસલી હકીકત જુદી અને રજૂઆત પણ જુદી. મહેસાણામાં લાડી ભરતી મામલે એસપીજી મહિલા અધ્યક્ષે 1-8-2018 અનામત જીઆર રદ ન કરવાની કરી માંગ. અંજનાબેને જીઆર રદ થશે તો આંદોલનની ઉચ્ચારી ચીમકી. અમદાવાદના એએમસી એસ્ટેટ વિભાગે શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ ઢારગલવાડમાં હાથ ધરી ડિમોલિશનની કાર્યવાહી. રસ્તામાં રહેલા દબાણો અને શેડ કર્યા દૂર. છોટાઉદેપુરના ક્વાંટના માણાવાંટમાં સસ્તા અનાજની દુકાને ગ્રાહકોએ મચાવ્યો હોબાળો. લાભાર્થીઓને સસ્તું અનાજ ન મળતા સૂત્રોચ્ચાર. ગામના કુલ 441 પૈકી 123 બીપીએલ કાર્ડ ધારકોને સસ્તું અનાજ ન મળતા જોવા મળી નારાજગી. પાટણના હારીજમાં રેકડી વાળાઓએ મામલતદાર કચેરી સામે કર્યા ધરણા. બજારમાંથી હટાવવાના નિર્ણય સામે કર્યો વિરોધ. પાલિકાની દબાણ, હટાવ કામગીરી સામે રોષ. ન્યાય નહીં મળે ત્યાં સુધી શાકભાજીનું વેચાણ બંધ. મહેસાણાના બહુચરાજીથી હારીજને જોડતા કચ્છ તરફના બિસ્માર રોડના સમારકામની ઉઠી માંગ. બહુચરાજીના ધારાસભ્યએ રોડમાં ભ્રષ્ટાચાર થયાનો લગાવ્યો આક્ષેપ. બહુચરાજી જતા દર્શનાર્થીઓ બિસ્માર રોડ પરથી જવા મજબૂર. ખેડાના નડિયાદના પીપલગ ગામે કેનાલમાંથી મળી એક કિશોરની લાશ. 15-17 વર્ષના સગીરની લાશ મળતા ચકચાર. જોકે મૃતકની હજુ ઓળખ નથી કરાઈ. નડિયાદ પોલીસે હાથ ધરી તપાસ. વડોદરામાં ઓએનજીસીની વર્ગ 3ની ભરતી પ્રક્રિયામાં ડોમિસાઇલ પ્રમાણપત્રને લઈ અને થયો વિવાદ. 2020ના આપેલા પ્રમાણપત્ર અમાન્ય ઠેરવાયા. 100થી પણ વધુ ઉમેદવારો અમાન્ય હોવાનો દાવો ઉમેદવારોએ ઓએનજીસીના ગેટ સામે કર્યા દેખાવ. પ્રાથમિક શિક્ષક સંઘના વિરોધ પ્રદર્શન સામે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા. સરકાર શિક્ષકોના સ્વમાન પર ઘા કરી રહી હોવાથી શિક્ષણની હાલત કથળી. વલસાડમાં સાંઈ ભક્તોએ સાંઈ જન્મસ્થળને લઈ અને ઉભા થયેલા વિવાદને ગણાવ્યો નિરર્થક. કપરાડા તાલુકાના સુખાલાના સાંઈ ભક્તોએ વિવાદ શમવાની કરી પ્રાર્થના, તો સાંઈ ભક્તોને વિવાદથી દૂર રહેવાની કરી અપીલ. તાપીના નીજરમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં બીજી વાર યોજાયો ડિજિટલ સદસ્યતા નોંધણી કાર્યક્રમ. મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત. પંચમહાલના ગોધરા તાલુકામાં માજી સૈનિકોએ જોગવાઈ મુજબ ખેતીલાયક જમીન ફાળવવા કરી માંગ. ગુજરાત માજી સૈનિક સંગઠનના નેજા હેઠળ રેલી યોજી મામલતદારને આપ્યું આવેદનપત્ર. કચ્છમાં મોટી ગોધિયાર ગામે ઘરમાં ઘૂસ્યો હતો દીપડો. સ્થાનિકોએ દરવાજો બહારથી બંધ કરી દઈ અને બતાવી સાવચેતી. આખરે કલાકોની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો. અમદાવાદમાં વિશાલ અને ગેંગ સામે પોલીસનો ગાડીઓ. સાયન્ટિફિક પુરાવા માટે પોલીસ એક્ટિવ. વિશાલ અને બે લોકોના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાયા. કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી સહિત 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. નવા કાયદા ગુસ્સી કોર્ટ મુજબ ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓના 30 દિવસના રિમાન્ડની કરી માંગ. કોર્ટે તમામ આરોપીઓના 27 જાન્યુઆરી સુધીના રિમાન્ડ કર્યા મંજૂર. એસીબીના ચટકમાં આવેલ તત્કાલીન પીઆઈ ડીડી ચાવડાની મુશ્કેલીમાં વધારો. પીઆઈએ લોકો પાસે લાંચ માંગી હોવાની અરજીઓ આવી. એસીબીએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી. આણંદની યુવતીનું કેનેડામાં થયેલ મોતના મામલે હવે તેના પતિનો મૃતદેહ મળ્યો. પતિએ આત્મહત્યા કરી હોવાની આશંકા. પોલીસે તેની સામે ધરપકડ વોરંટ કર્યું છે. રાજકોટમાં એક યુવકની છરીના ઘા મારી અને કરાઈ હત્યા. સામાન્ય બોલાચાલીમાં મિત્રોએ મિત્રની કરી હત્યા. યુવકનું સારવાર દરમિયાન મોત. વલ્લભ વિદ્યાનગરમાં વિદ્યાર્થીએ કર્યો આપઘાત. વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. હોસ્ટેલ રહી એમએમાં અભ્યાસ કરતો હતો. આણંદના પણસોરા ચોકડી પાસે ગેસ્ટ હાઉસમાં યુવકે ગળે ફાંસો ખાધો. પંખા સાથે લટકતો મૃતદેહ મળ્યો. ભાલેજ પોલીસે તપાસ હાથ ધરી. ભાવનગરમાં અજાણ્યા 3 શખ્સોએ યુવાન પર કર્યો ઘાતકી હુમલો. છરી અને પાઇપના ઘા ઝીંકી ફરાર. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડી પોલીસ તપાસ હાથ ધરી. ધોરાજીના શાકમાર્કેટ રોડ પરથી યુવકનો મૃતદેહ મળ્યો. ઝેરી દવા પીધેલો મૃતદેહ મળ્યો. મૃતદેહને હાલ પીએમ અર્થે ખસેડી પોલીસ તપાસ હાથ ધરી. મહેસાણાના વડનગરમાં નકલી પોલીસ બનેલ વ્યક્તિને માર મારતો વીડિયો વાયરલ. સ્થાનિકોએ નકલી પોલીસને આપ્યો મેથી પાક. થાંભલે બાંધી અને માર મારતો વીડિયો વાયરલ. રાજકોટ ટ્રાફિક પોલીસે ગોંડલની મહિલાને 1000 મેમો ફટકાર્યો. ટ્રાફિક પોલીસને ટેલિફોનિક ફરિયાદ કરતા મેમો ફાડી નાખવાનું જણાવ્યું. સમગ્ર ઓડિયો ક્લિપ વાયરલ.
સુરતના પાંડેસરા વિસ્તારમાં બજરંગ સિંગલ નામના 45 વર્ષીય વ્યક્તિનું શંકાસ્પદ હાલતમાં મોત. મૃતક મિલમાં કામ કરતા હતા અને મૂળ રાજસ્થાનના હતા નિવાસી. પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદના સરદારનગરમાં અંગત અદાવતમાં કરાઈ હત્યા. 3 શખ્સોએ 2 ભાઈઓ પર તીક્ષ્ણ હથિયારના માર્યા ઘા, જેમાં 2 પૈકી 1નું સારવાર દરમિયાન મોત. અંગત અદાવત અને વ્યાજે લીધેલા પૈસાની માથાકૂટમાં હુમલો. કચ્છના ગાંધીધામમાં થયેલી 5 લાખના દાગીનાની ચોરીના સીસીટીવી આવ્યા સામે. લગ્ન પ્રસંગમાં દાગીનાની થઈ હતી ચોરી. ચોરી કરતો બાળક સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી. પંચમહાલના ઘોગંબાના પરોલી ગામે પત્નીએ પ્રેમી સાથે મળી અને કરી પતિની હત્યા. પ્રેમીએ અન્ય વ્યક્તિ સાથે મળી અને પતિનું અપહરણ કર્યું, તેની હત્યા કરી અને લાશ નર્મદા કેનાલમાં ફેંકી. પોલીસે પત્ની, પ્રેમી, અન્ય એક વ્યક્તિની કરી ધરપકડ. જામનગરમાં જીજી હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર પર હુમલાની ઘટના બાદ નર્સિંગ સ્ટાફમાં ફેલાયો ભારે રોષ. વોર્ડ નંબર 5માં ફરજ બજાવતા નર્સ પર દર્દીના સગાઓએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ. સમગ્ર મામલે નર્સિંગ સ્ટાફ લડી લેવાના મૂળમાં. રાજકોટના વીરપુરમાં પાલક પિતાની હવસનો શિકાર બની દીકરી. પાલક પિતાએ વારંવાર દુષ્કર્મ આચરી દીકરીને બનાવી ગર્ભવતી. વીરપુરના સુખદેવ વડગામાએ તેની પત્નીની ગેરહાજરીમાં સગીર દીકરી પર બગાડી નજર અને આચરી દુષ્કર્મ. વલસાડમાં લોભામણી લાલચ આપી અને અનેક લોકોને ચૂનો લગાવી એક પરિવાર થયો વિદેશ ફરાર. ભોગ બનેલા પરિવારે વલસાડ પોલીસે સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. ઠગ ટોળકી 3.5 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી ફરાર. તાપીમાં સાવકા પિતાએ કરી પુત્રની હત્યા. સીર ગામમાં કોટવાડિયા પરિવારમાં 11 વર્ષના પુત્રને પિતાએ માથામાં પથ્થર મારી અને મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે હત્યારા પિતાની કરી ધરપકડ. જામનગરના ખાઈડી ગામે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક આધેડની હત્યાના આરોપમાં પોલીસે 3 લોકોની કરી ધરપકડ. 3 શખ્સો પવન ચક્કીનો માલ ચોરી અને જતા હતા અને ત્યારે ગાર્ડે તેમને રોકતા 3 ગાર્ડને માર્યો હતો માર. અરવલ્લીના મોડાસામાં યુવતીના મોતના મામલે સીઆઈડી ક્રાઇમ ટીમે આરોપીઓની કરી ધરપકડ. 3 આરોપીઓને કરાયું મેડિકલ ચેકઅપ અને આરોપીને કોર્ટમાં પણ રજૂ કરાયા. છોટાઉદેપુરમાં શિક્ષિકાની હત્યાના મામલે હત્યારા પતિ ની પોલીસે કરી ધરપકડ. હત્યા બાદ બાળકોને લઈ થયો હતો ફરાર. નસવાડી પોલીસે કરી ધરપકડ. અમદાવાદના સરદારનગરમાં ખૂની ખેલ. નોવલનગરમાં 2થી વધુ વ્યક્તિઓએ કરી હત્યા. મારામારીમાં અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત. વીરપુરમાં 2 દીકરીઓ સાથે દુષ્કર્મ કરનાર સાવકા પિતા અને કાકાની ધરપકડ. પોલીસે બંને ભાઈઓની કરી ધરપકડ. મહીસાગરના લીવરવાડા ગામે ગળે ફાંસો ખાધેલી હાલતમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો. ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત. પોલીસે હાથ ધરી કાર્યવાહી. બનાસકાંઠામાં ચડ્ડીધારી ગેંગનો આતંક. ડીસા પાટણ હાઈવે પરની સોસાયટીમાં 3 મકાનોના તાળા તૂટ્યા. ચોર ટોળકી સીસીટીવીમાં કેદ. મહેસાણાના મોઢેરા સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ. સૂર્યમંદિર ખાતે 2 દિવસ યોજાશે આ મહોત્સવ. પ્રથમ દિવસે સીએમ રૂપાણીના હસ્તે મહોત્સવનો પ્રારંભ. પીએમ મોદી ફેબ્રુઆરીમાં આવશે ગુજરાત. 17 ફેબ્રુઆરીએ મહાત્મા મંદિર ખાતે આપશે હાજરી. 15-22 ફેબ્રુઆરી મહાત્મા મંદિર ખાતે સેમિનારમાં 130 દેશોના એનજીઓ સેમિનારમાં લેશે ભાગ. સુરેન્દ્રનગરમાં ડેમમાં ડૂબતાને બચાવવા 12 લાખની બોટ મુકાઈ. બોટમાં 8 વ્યક્તિની ક્ષમતા. બચાવ માટેની બોટ 5 કલાક ચાલી શકશે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વાર માસ કોપી કેસની ઘટના બની અને અલગ અલગ કોલેજમાં કોપી કેસ કરતા 104 વિદ્યાર્થી ઝડપાયા. 4 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હિયરિંગ. જાન્યુઆરી મહિનામાં 18 દિવસમાં ડેન્ગ્યુના 44 કેસ. ચિકનગુનિયાના 4. સૌથી વધુ કેસ 5 થી 11 તારીખની વચ્ચે આવ્યા. રાજ્યની 15,000 સ્કૂલોના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને રાજ્યપાલ પ્રેરક વચનો આપશે. રાજ્યપાલ સાથે શિક્ષણમંત્રી પણ કરશે સંબોધન. ગુજરાત યુનિવર્સિટીની પેરા મેડિકલની પરીક્ષાનો આજથી પ્રારંભ. અંદાજે 700થી પણ વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા. ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે 15 ફ્લાઇટ પડી મોડી, જ્યારે કે 1 ફ્લાઇટ થઈ કેન્સલ. ફ્લાઇટ મોડી પડવાના કારણે મુસાફરોને હાલાકી. બીએ, બીકોમ, બીએસસી સહિતની પરીક્ષાઓ માર્ચથી થશે શરૂ. 3 તબક્કામાં યોજાનારી પરીક્ષામાં અંદાજે 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ બેસશે. ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણીમાં મતદાર નોંધણી માટેની મુદ્દત લંબાવાઈ. 23 જાન્યુઆરીથી લંબાવી અને 25 જાન્યુઆરી કરવામાં આવી.
વિકાસ શાસ્ત્રી કોલેજમાં 30 જાન્યુઆરીએ જોબ ફેર યોજાશે. અંદાજે 3,210 લોકોને નોકરી અપાશે અને કંપનીઓ 4.18 લાખ સુધીના જોબ પેકેજ ઓફર કરશે. નવસારીમાં ડાયરામાં નોટોનો વરસાદ. કચ્છોલી ગામે લોક ગાયિકા અલ્પા પટેલના ડાયરામાં નોટોનો વરસાદ. ખોડિયાર માતાના મંદિરની 15 વર્ષ પૂર્ણ થતા યોજાયેલ લોકડાયરામાં 15 લાખથી વધુનું દાન. અમદાવાદમાં રેલવે બ્રિજ પરથી સાબરમતી નદીમાં પડેલા યુવકનું ફાયર બ્રિગેડની ટીમે કર્યું રેસ્ક્યુ. કાલુપુર જવા નીકળેલ યુવક રેલવે બ્રિજ પરથી ટ્રેનની વિસલ સાંભળતા જ ઝપકીને અકસ્માતે નદીમાં પડ્યો. નોટબંધી સમયના ગોરખ ધંધાનો પર્દાફાશ. નાણાં મંત્રાલયે આપી માહિતી. ઘણા જ્વેલર્સે રોકડા લઈ મોટા પ્રમાણમાં વેચ્યું હતું સોનું. ગુજરાતના જ્વેલર્સનો પણ ઉલ્લેખ. આવકવેરા વિભાગની તપાસ. આજથી ભુવનેશ્વરથી સીધી સુરતની એર ઇન્ડિયાની ફ્લાઇટ થઈ શરૂ. પ્રથમ ફ્લાઇટ ભુવનેશ્વરથી ટેકઓફ થઈ હતી અને જે સવારે 11 વાગે સુરત પહોંચી. ફ્લાઇટ સુરત પહોંચતા જ રનવે પર વોટર કેનનથી કરાયું સ્વાગત. સુરતમાં વસતા ઓડિશાના લોકોને ફાયદો. રાજકોટના રાજ પરિવારના માંધાતા સિંહ જાડેજાનું થશે રાજ તિલક. દેશભરમાંથી રાજવી પરિવારો, આર્થિક, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના મહાનુભાવો રાજ તિલક કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે કરી પરીક્ષા પે ચર્ચા. નવસારીના વલોઠી ગામની 2 વિદ્યાર્થિનીઓએ ભાગ લેતા સ્કૂલ અને ગ્રામજનોએ અનુભવ્યું ગૌરવ. બિલીમોરા પાસે આવેલી સ્વામિનારાયણ ઇંગ્લિશ સ્કૂલની વિદ્યાર્થીઓએ લીધો ભાગ. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને રોજ 1 કલાક પૂરતું ટેકનોલોજીથી દૂર રહેવાનું કર્યું સૂચન. પીએમએ વિદ્યાર્થીઓને કહ્યું ટેકનોલોજીનો ઉપયોગ કરો પરંતુ ટેકનોલોજીના ગુલામ ન બનો. ધોરાજીમાં 71મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત મહેસૂલ ભવન તથા વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું કરાયું ખાતમુહૂર્ત. મહેસૂલ વિભાગના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના હસ્તે ખાતમુહૂર્ત. રાજકોટમાં રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત બાલભવન ખાતે મહાનગરપાલિકા દ્વારા સુરોકી સલામી નામનો યોજાયો કાર્યક્રમ. 31 કલાક સુધી નોનસ્ટોપ ચલાવવામાં આવ્યો કાર્યક્રમ. કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ રેલ આવ્યા સુર. અમરેલીમાં બાળકી પર દીપડાએ કર્યો હુમલો. ધારીના કોથરોટામાં બાળકીના પગના ભાગે દીપડાએ બચકું ભર્યું. બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. ચૂંટેલા બાદ હવે સિંહ રાજકોટમાં પહોંચ્યા. રાજકોટ ભાવનગર હાઈવે પર રાજકોટથી 20 કિલોમીટર દૂર સિંહે કર્યું મારણ. વન વિભાગના અધિકારીએ ખેડૂતો સાથે કરી વાત. રાજકોટના ગ્રીન પાર્કમાં શ્વાનનો આતંક. 2 દિવસ પહેલા બાળકને શ્વાને કર્યા ઘાયલ અને કોર્પોરેશનમાં અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. શહેરમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો. 1 વર્ષમાં અમદાવાદમાં 67,000થી પણ વધુ લોકોને ભર્યા બચકા અને જેમાં નરોડા વિસ્તારમાં સૌથી વધુ 6,287 લોકોને શ્વાન કાઢ્યો. બનાસકાંઠામાં માઇનર કેનાલમાં ઓવરફ્લો. વાવની રાછેણા ગામે કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતો મુશ્કેલીમાં. 2 દિવસમાં 4 જગ્યાએ કેનાલ થઈ ઓવરફ્લો. રાજકોટમાં ભારતીય કિસાન સંઘે ઉર્જા મંત્રી સૌરભ પટેલને આપ્યું આવેદન. ખેડૂતોને દિવસે વીજળી આપવાની કરી માંગ. રાત્રે ખેડૂતોને જંગલી જાનવરોનો પણ રહે છે ભાઈ. ઉર્જા મંત્રીએ આ અંગે સરકાર વિચારણા કરી રહી હોવાનો કર્યો દાવો. મોરબીના હળવદમાં ટેકાના ભાવે આપેલ મગફળીના 1 વર્ષ બાદ પણ પૈસા ન મળતા ખેડૂતોએ ભૂખ હડતાલની આપી માંગી મંજૂરી. 31 તારીખ સુધીમાં રૂપિયા નહીં મળે તો ખેડૂતો પરિવાર સાથે ભૂખ હડતાલ પર ઉતરશે. 4 ખેડૂતોના 1 વર્ષથી બાકી છે પૈસા. બનાસકાંઠાના નાગલા ગામે ખેડૂતોએ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે નાયબ કલેક્ટરને આપ્યો આવેદનપત્ર. દર વર્ષે નાગલા ગામની સીમમાં વરસાદી પાણી ભરાતું હોવાથી સ્થાનિકોને સહન કરવી પડે છે ભારે હાલાકી. બનાસકાંઠાના દિયોદર તાલુકામાં 10 ગામોના ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની કરી માંગ. દિયોદર નાયબ કલેક્ટરને કરી રજૂઆત. અરવલ્લીના ભિલોડામાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો થયો બગાડ. કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે રોષ. ગોવિંદનગર પાસે રોડ પર ભરાયા પાણી. રાજ્યભરમાં હારથી જવતી ઠંડી રહેશે યથાવત. નલિયા 5.4 ડિગ્રી સાથે ઠંડુગાર. ગાંધીનગરમાં 9.5, ડીસામાં 9.6 ડિગ્રી તાપમાન. ઠંડી વધવાની આગાહી. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 11.9 ડિગ્રી. આગામી દિવસોમાં ઠંડી વધવાની વકી. છેલ્લા 2 દિવસથી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં. અમદાવાદમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે અને 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. 22 જાન્યુઆરી ના ફરી પવનની દિશા બદલાશે. 22-23 જાન્યુઆરીના ફરી ઠંડી વધશે.
બ્રેક બાદ સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. આગળ વધીએ. ઓડિશાના સાંભલપુરમાં પૂરપાટ ઝડપે આવતી ટ્રકે ચાર લોકોનો લીધો જીવ. ટ્રક દુકાનમાં ઘૂસી જતા ચાર લોકોના મોત. મુંબઈમાં દિલ્હીના એક શ્રદ્ધાળુએ સોનાની પ્લેટેડ ઘુમ્મટ દાન કર્યું અને જેનું વજન અંદાજે 35 કિલો જણાવાઈ રહ્યું છે. સિદ્ધિવિનાયક મંદિરમાં કર્યું દાન. પઠાણકોટમાં શાકભાજી વાળાને લાગી લોટરી. અંદાજે 1.5 કરોડ રૂપિયાની લોટરી. લોટરીના કારણે પરિવારમાં ખુશી. અલીગઢમાં એએમયુના વિદ્યાર્થીઓએ નકલી અટકાયત કેન્દ્ર બતાવી અને કર્યું વિરોધ પ્રદર્શન. સીએએ અને એનઆરસીના વિરોધમાં બનાવ્યું નકલી અટકાયત કેન્દ્ર. વિજયવાડામાં જેએસીના કાર્યકર્તાઓએ ધરણા. ચોક વિસ્તારમાં કર્યું વિરોધ પ્રદર્શન. પોલીસે વિરોધને લઈ અને કાર્યકર્તાઓની કરી ધરપકડ. લખનૌમાં મોટી સંખ્યામાં મહિલાઓએ કર્યો વિરોધ. સીએએના વિરોધમાં મહિલાઓએ વિરોધ કર્યો. બેનર અને સૂત્રોચ્ચાર પુકાર્યા. કોઇમ્બતુરમાં પોંગલના તહેવારને લઈ અને આખલાઓની રેસનું આયોજન કરવામાં આવ્યું. સ્થાનિકો આખલા લઈ અને રેસમાં પહોંચ્યા. શિમલામાં છેલ્લા 24 કલાકમાં બરફવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો. હિમાચલ પ્રદેશમાં શિમલા અને અન્ય વિસ્તારમાં ઓછામાં ઓછું તાપમાન. શ્રીનગરમાં કાશ્મીરી યુવકે બરફની ગાડી બનાવી અને બરફની ગાડીને અનોખો રંગ કરી આકર્ષક બનાવી. શિમલામાં જોરદાર બરફવર્ષા. બરફવર્ષાના કારણે રસ્તા પર જામ્યો બરફ. મકાનો અને ઘર પર જામી બરફની ચાદર. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા જોવા મળી. રસ્તા પર જોવા મળ્યો બરફ. આગામી સમયમાં વધુ બરફવર્ષાની આગાહી. સ્થાનિકોને બરફના કારણે ભારે હાલાકી. હિમાચલમાં ભારે બરફવર્ષાના કારણે ટ્રેકિંગ કરનારાઓને હાલાકી. ચાર ટ્રેકર બરફના કારણે ફસાયા. મહામુસીબતે ટ્રેકરને બચાવાયા. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ફરી બરફવર્ષા જોવા મળી. ચારે બાજુ બરફના કારણે સ્થાનિકોને ભારે હાલાકી. તાપમાનનો પારો હાલ માઇનસમાં પહોંચ્યો. ચંપાવતમાં પડી રહેલી ભારે બરફવર્ષાના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો. ભારે વરસાદના કારણે ખેતીના પાકને પણ નુકસાન. સ્થાનિકોને ભારે હાલાકી. સાંઈબાબાના જન્મસ્થળ મામલે શરૂ થયેલા વિવાદનો આવ્યો અંત. ઉદ્ધવ સરકારે પારથરીને સાંઈના જન્મસ્થાન તરીકે વિકસાવવાનો નિર્ણય પરત લેતા શિરડીવાસીઓમાં છવાયો ખુશીનો માહોલ. શિરડીથી આવેલા 40 પ્રતિનિધિઓ સાથે સીએમ ઉદ્ધવે કરી બેઠક. વર્ષ 2020-21 બજેટનું કાઉન્ટડાઉન શરૂ. દિલ્હીમાં નાણામંત્રીની ઉપસ્થિતિમાં બજેટ પહેલા યોજાય હલવા સેરેમની. કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલા મો મીઠું કરાવે નહીં. પરંપરા મુજબ નાણામંત્રી અને અનુરાગ ઠાકુરે બનાવ્યો હલવો. સુપ્રીમ કોર્ટે ફગાવતી ફાંસીની અરજી થઈ. નિશ્ચિત દુષ્કર્મ વખતે સગીર વયનો હોવાની દલીલ કરતી હતી અરજી. એ નિર્ભયાની માતાએ દોષિતોના વકીલો પર ન્યાયમાં વિલંબ કરવાનો લગાવ્યો આરોપ. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાનો હાવ દૂર કરવા આપ્યો મંત્ર. બાહ્ય પરિસ્થિતિને હાવી ન થવા દઈ સકારાત્મક તૈયારી કરવાની સલાહ આપી. કહ્યું માર્ક્સનું મહત્વ ખરું પરંતુ તે જ સર્વસ્વ નથી. પીએમ મોદીએ ચંદ્રયાન 2 ઉદાહરણ ટાંકી કહ્યું દરેક નિષ્ફળતા લઈ જાય છે સફળતા તરફ. રાહુલ દ્રવિડ લક્ષ્મણ અને અનિલ કુંબલેના ઉદાહરણમાંથી નિરાશાને આશામાં બદલવાની આપી શીખ. બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે 19 લોકોને જાહેર કર્યા દોષી. દોષિતોમાં એનજીઓના માલિક બ્રજેશ ઠાકુરનો સમાવેશ. મધ્યપ્રદેશના રાજગઢમાં કલેક્ટર અને ડીએમ તથા ભાજપના કાર્યકરો વચ્ચે થયેલી મારપીટ મામલે શરૂ થઈ રાજનીતિ. એસડીએમ સાથે દુર્વ્યવહાર કરવા બદલ પોલીસે 650 લોકો સામે નોંધી ફરિયાદ અને 144 લાગુ હોવા છતાં ભાજપ પર રેલી કરવાનો આરોપ. લખનૌના ઘંટાઘરમાં સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલ મહિલાઓ સામે પોલીસે નોંધી એફઆઈઆર. કલમ 147ના ભંગ બદલ 18 લોકો સામે નોંધાય એફઆઈઆર. પ્રદર્શનકારી મહિલાઓએ સીએએ પરત ન લેવાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી. દિલ્હીમાં શાહીન બાગમાં સીએએનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓને સમર્થન આપવા માટે ગયા કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ. સીએએને ગણાવ્યો ગેરબંધારણીય. દિલ્હી પોલીસ પર કર્યા પ્રહાર.
દક્ષિણ કાશ્મીરના શોપિયામાં સેનાએ હિઝબુલના 3 આતંકીને કર્યા ઠાર. શોપિયામાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળતા જ સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સની ટુકડી તથા સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીરના જવાનોએ હાથ ધર્યું ઓપરેશન. નાગપુરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે ક્રિકેટ પર અજમાવ્યો હાથ. જજ અને વકીલોએ આયોજિત કરેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સીજીઆઈ થયા સામેલ. નાગપુરમાં છત્રપતિ નગરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી યુવાનો સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા. નીતિન ગડકરીએ બેટિંગ પણ કરી હતી અને નવાઈની વાતો એ છે કે નીતિન ગડકરીએ આઉટ કરવા માટે 4 સ્ટમ્પ લગાવવામાં આવ્યા હતા. ઓડિશાના સંબલપુરમાં પુરપાટ ઝડપે આવતી ટ્રકે 4 લોકોનો લીધો જીવ. ટ્રક દુકાનમાં ઘૂસી જતા 4ના મોત. ઉત્તરપ્રદેશના બુંદેલ શહેરમાં દીપડાનો મૃતદેહ મળી આવ્યો. દીપડાના મૃત્યુ અંગે તપાસ. અલીગઢમાં સીએએ અને એનઆરસીના સમર્થનમાં માનવ સાંકળ બનાવવામાં આવી. માનવ સાંકળ બનાવી કર્યું સીએએ એનઆરસીનું સમર્થન. મોટી સંખ્યામાં લોકોએ આપ્યું સમર્થન. રાજસ્થાનના સિકારમાં લગ્નની કંકોત્રીથી સીએએ અને એનઆરસીને આપ્યું સમર્થન. લગ્નની કંકોત્રીમાં સીએએ એનઆરસીનું સમર્થન. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.